नमस्कार विद्यार्थी मित्रों, शिक्षक मित्रों ने वालीगण, अहियाँ आज आप आ वीडियो में धोरण 8 सामाजिक विज्ञान जुलाई 2020 में घरे शीखीए संपोट में जो प्रवृत्ति आपेली है ते तमाम प्रवृत्ति मार्गदर्शन मेळवाना छे। आ कोई सॉल्यूशन नहीं, आ मात्र मार्गदर्शन है, बाकी तमारे जाते करवानु छे। तो आओ जोईए कि आपणे प्रवृत्ति कई रीते करवानी छे अने एमां शुं करवानुं छे। वीडियो अंत सुधी जोजो, गमे तो लाइक करजो अने नवा मित्रों आ चेनल ने सब्सक्राइब कर लेजो। अपनी आसपास शू आ एकम विषय आज आप समझ मेळवीशुं। तमारी बारीनी बहार जुओ अने जीवनना विविध स्वरूपों तमने जोवा मळशे। दीवालोनी तिराळोमांथी वधता पीपळाथी लई अने रोजिंदा धंधे जता मनुष्यों दीवाल पर गरोड़थी माडी अने रसोड़ाना दरवाजा पर बिलाड़ी सुधी, ज्यां सुधी आपणे जाणीए छीए तेम कोई अन्य ग्रह के कोईपण जीवन ने पोसतो नथी। एवं तो शू है कि पृथ्वी उपर के ज्या सजीवो है, सजीवो घर बनावे छे। तो आपणे आपणा ग्रह विशे जे विशेषता छे ए शीखवानी छे। पृथ्वी ए एक विशिष्ट ग्रह छे। तमे एवा बीजा ग्रहना नाम जाणो छो के पृथ्वीनी नजीक होय तो तेना नाम लखो। अहींया तमारे पृथ्वीनी नजीकना ग्रहना नाम लखवाना छे। जेम के एक बे उदाहरण आपूं तो बुध ए आपणी सौथी नजीक छे, बुध, शुक्र, पृथ्वी, त्यार पछी बीजा पण अन्य नाम छे ए तमारे विचारीने लखवाना छे। तमे जाणो छो कि आपणी पृथ्वी ए सौरमंडळना बधा ज ग्रहोथी भिन्न छे, केम के पृथ्वी ए सौरमंडळनो एकमात्र ग्रह छे के ज्यां जीवन छे। एवं शू है कि आ शक्य बने छे? तो चालो आपणे एवा परिबळोनी यादी बनावानो प्रयास करिए कि जे पृथ्वीने अन्य ग्रहथी अलग बनावे छे। सूर्यमंडळमां पृथ्वीनुं स्थान छे, पृथ्वीनुं जे धरीनमन छे अने सूर्यनी आसपास एनुं जे परिभ्रमण छे, आ बाबतो अगत्यनी छे। एना लीधे ज आपणे जोईए छीए कि रात दिवस थाय छे, एक वर्ष थाय छे अने अन्य ફેરફારો થતા હોય છે। બીજા ઘણા કારણો છે કે જેમ કે આપણા ગ્રહનું ગુરુત્વાકર્ષણ બળ, પૃથ્વીનું ભૌતિક અને રાસાયણિક બંધારણ વગેરે। હવે કહો કે જો તમારે પૃથ્વી ઉપર જીવન શોધવાની જરૂર હોય તો તમે ક્યાં જઈ શકો છો? વિચારો, બરાબર છે? જીવન શોધવા માટે તમે કોઈપણ ઘરમાં, કોઈપણ ઓફિસમાં, મકાન વગેરેમાં જશો અને માણસોને ત્યાં શોધી કાઢશો। માણસો જીવનનું એક સ્વરૂપ છે, સજીવો। તમે નદીઓ, સમુદ્રમાં જીવન શોધી શકો છો, ત્યાં પણ સજીવો હશે। રેતી કાદવમાં પણ તમે આવો, નાના નાના જીવજંતુઓ મળી આવશે, ત્યાં પણ સજીવ છે। શું તમે જાણો છો કે વિશ્વમાં અત્યારે કોરોના વાયરસ નામના જીવલેણા વાયરસ સામે લડવાનો પ્રયાસ કરી રહ્યું છે? તો વિચારો કે આ વાયરસ ક્યાંથી મળી આવે છે? કદાચ તમે ખાતરીપૂર્વક નહીં કહી શકો, પણ તમે આ તો જાણો જ છો કે આપણા બધાને સુરક્ષિત રાખવા માટે જ્યારે પણ આપણે બહાર નીકળીએ છીએ ત્યારે માસ્ક પહેરવાની જરૂર પડે છે, કારણ કે કદાચ વાયરસ આપણા નાક અને મોંથી ચેપ લગાવી શકે છે। ઓહ, તો એનો અર્થ એ છે કે આ વાયરસ હવામાં છે, ખરું ને? તો હવે તમે જાણો છો કે હવામાં પણ જીવનના સ્વરૂપો મળી આવે છે। હા, આપણા પૃથ્વી ઉપર આપણે જળાશયો, જેને હાઇડ્રોસ્ફિયર કહીશું, જમીનમાં એટલે કે લિથોસ્ફિયર અને હવામાં, વાતાવરણમાં જીવન શોધી શકીએ છીએ। આ ક્ષેત્રને એક સાથે બાયોસ્ફિયર તરીકે પણ ઓળખવામાં આવે છે। તો ચાલો આપણે એક પછી એક એનો અભ્યાસ કરીએ, એટલે કે આપણા જે પૃથ્વી ઉપરના આવરણો છે એનો અભ્યાસ કરવાનો છે। પહેલું છે હાઇડ્રોસ્ફિયર, એટલે કે જલાવરણ। શું તમે જાણો છો કે જ્યારે અંતરિક્ષ મુસાફરો, અવકાશ યાત્રીઓ અવકાશમાંથી પૃથ્વી તરફ જુએ છે ત્યારે તે વાદળી લાગે છે? તે એટલા માટે છે કે આપણો મોટાભાગનો વિસ્તાર પાણીથી ઢંકાયેલો છે, આથી તેને વાદળી ગ્રહ કહેવામાં આવે છે। બાળકો, પૃથ્વીનો મોટાભાગનો ભાગ પાણી અથવા તો બરફના સ્તરથી આચ્છાદિત છે, જેને હાઇડ્રોસ્ફિયર કહે છે। પૃથ્વીની લગભગ 71% સપાટી બાળકો પાણીથી ઢંકાયેલી છે। આમાંનું મોટાભાગનું પાણી મહાસાગરોમાં છે, જેમાંથી 3% મીઠું પાણી છે। પૃથ્વી એ સૌરમંડળનો એકમાત્ર એવો ગ્રહ છે કે જ્યાં પુષ્કળ પાણી છે। બાકી પૃથ્વી ઉપર જીવન શક્ય બનાવનારા પરિબળોમાંથી એક છે પાણી। પાણીમાં કેટલાક રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો છે, તેને પૃથ્વી ઉપરના જીવન માટે જરૂરી બનાવે છે। શું તમે જાણો છો કે પાણી કેટલું વિશિષ્ટ છે? પાણી બધા 3 સ્વરૂપોમાં જોવા મળે છે, જેમ કે ઘન સ્વરૂપમાં, પર્વતો ઉપર જે બરફ રહેલો છે ને બાળકો, એ પણ પાણી જ છે। પ્રવાહી સ્વરૂપમાં હોય છે, નદી અને સમુદ્રમાં, તેમજ વાયુ સ્વરૂપમાં, એટલે કે જ્યારે આપણે જોઈએ છીએ કે પાણીની વરાળ બને છે એટલે વાયુ સ્વરૂપ થયું ગણાય, તો પાણીના 3 સ્વરૂપો છે। તો વાત કરીએ આપણે જલાવરણની। હવે તમારે જાતે પ્રયત્ન કરવાનો છે। 2 થાળી અને 2 તપેલી લેવાની છે, તેમાં એકને પાણીથી ભરવાની છે, બીજાને ખાલી રાખવાની છે, બરાબર છે? બંનેને 1-2 કલાક સુધી સૂર્યપ્રકાશ હેઠળ રાખવાની છે,
પાણીથી ભરેલી તપેલી અને પાણી વગરની તપેલી બંનેને સ્પર્શ કરવા માટે તમારે પ્રયત્ન કરવાનો છે 2 કલાક પછી. કયું ગરમ છે, કેમ? પાણીનું તાપમાન વધારવા માટે ઘણી બધી ઊર્જાની જરૂર હોય છે. તેથી વિચારો, યાદ કરો કે પૃથ્વીની સપાટીનો મોટો ભાગ પાણીથી ઢંકાયેલો છે. આનો અર્થ એ થાય કે આખી દુનિયામાં પૃથ્વીની સપાટીના 3/4 આવરણ પાણીનું છે. પૃથ્વીનું તાપમાન અને આબોહવાને નિયંત્રિત કરવા માટે જરૂરી છે. આજે વૈશ્વિક તાપમાન અને આબોહવાને આપણે જોઈએ છીએ કે જીવસૃષ્ટિ અસ્તિત્વમાં એનું જોખમ સાબિત થયું છે, કારણ કે આપણે પ્રદૂષણ કરી રહ્યા છીએ કોઈના કોઈ રીતે. તો અહીંયા આ પ્રવૃત્તિ કરી અને તમે સમજી શકો છો કે પાણી હોય એ થાળી બહુ ગરમ નહીં થાય, પરંતુ પાણી વગરની જે થાળી છે બહુ અતિશય ગરમ થઈ જશે તરત જ. તો પાણી બહુ અગત્યનું છે. પાણી બચાવો, જીવન બચાવો. હવે આગળનું આપણે આવરણ ભણવાનું છે, લિથોસ્ફિયર એટલે કે મૃદાવરણ. તમે અત્યારે જ્યાં બેસીને વાંચો છો, આ વિડીયો જુઓ છો, એ બધી સપાટી ઉપર તમે બેઠા છો, ઘર હશે, એ મૃદાવરણ છે એટલે કે લિથોસ્ફિયર છે. તમે જ્યાં ચાલો છો ત્યાં નીચેની સપાટી પણ લિથોસ્ફિયર છે. બાળકો, પર્વતો તમે જોશો, ડુંગરો જોશો, સમુદ્રનું તળ જોશો, નદીના પટ જોશો, નદીનું તળ જોશો, આ બધું ક્યાં આવેલું છે? લિથોસ્ફિયર ઉપર, મૃદાવરણ ઉપર. પૃથ્વીને આપણે છાલા ઉતારેલ નાળિયેર સાથે સરખાવી શકીએ. આપણે કોઈ બી નાળિયેર હોય તો એ તમે જોઈ લો, એમાં કાચલી હશે એટલે કે ઉપરનો જે કડક ભાગ હોય છે એ જ મૃદાવરણ છે. એની અંદર જે સફેદ આપણે ટોપરું જેને કહીએ છીએ અથવા એની અંદર પાણી જે હોય છે, એવી જ રીતે પૃથ્વીમાં પણ ગરમ અને લાવારસ હોય છે, જે અર્ધ પ્રવાહી સ્વરૂપમાં હોય છે. અને જે ભાગ સાવ અંદર છે, ઊંડો, એ પૃથ્વીનો અંદરનો ભાગ એટલે કે એને ગર્ભ ભાગ કહી શકાય, જે વધુ સખત છે કારણ કે ત્યાં ધાતુઓ પણ આવેલી છે. તો આ પૃથ્વીનો આપણે સામાન્ય પરિચય મેળવ્યો. હવે તમને સવાલ થશે કે આ મૃદાવરણ છે કેવડું? તમારા પગ પાસેથી લઈ અને લગભગ 100 કિલોમીટર સુધી મૃદાવરણ આવેલું છે. તમને આશ્ચર્ય થશે કે આપણી જીવસૃષ્ટિનું પોષણ આ મૃદાવરણ કેવી રીતે કરતું હશે. જ્યારે આપણા સુરત દાદા હજુ જન્મ્યા ન હતા ત્યારે તેની આસપાસ ગ્રહોની પણ રચના થઈ હતી. તો આ ગ્રહોમાં કોસ્મિક કણો જેવા કે હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફોસ્ફરસ એ બધા સૂર્યમાંથી આવેલા છે. તમે વિજ્ઞાનમાં પણ ભણતા હશો. વિવિધ સજીવોની રચના થઈ, પૃથ્વીના પોપડા ઉપર જીવોનું સર્જન થયું, કેટલાક જીવો પાણીમાં જન્મ્યા, જમીન ઉપર વનસ્પતિના અવશેષોમાંથી મૃદાવરણના ઉપરના ભાગમાં સેન્દ્રિય પદાર્થો બનવા લાગ્યા, જે નવી વનસ્પતિ માટે જરૂરી હતા. તો આ વનસ્પતિ એ પ્રાણીઓના જીવનનો આધાર બન્યા. આવી રીતે આપણી જે પૃથ્વી હતી એના ઉપર સર્જન થયેલું છે. તો તમારે એક પ્રવૃત્તિ અહીંયા કરવાની છે. એક જૂની પારદર્શક ખાલી કાચની બોટલ અથવા જામની બોટલ લેવાની છે અને ખુરપી અને તવેથો લેવાનો છે. ઘરના બગીચામાં અથવા તો ઘરની બહાર જાઓ જ્યાં તમને માટી કે છોડ મળી રહેતા હોય એવી જગ્યાએ. એકદમ નાના છોડ કે ઘાસની સાથે થોડી માટી લેવાની છે અને એને બોટલમાં મૂકવાની છે. ખૂબ થોડું પાણી એમાં છાંટવાનું છે. હાથ ધોયા પછી તમે તમારા હાથને સૂકવવા માટે જોરથી છંટકોરો છો. આપણે હાથ ધોઈએ એટલે હાથને આમ આમ કરીએ ને, એટલે પાણી એવી રીતે છાંટવાનું છે એમ. હવે એના ઉપર એક નાનો જૂનો કાપડનો ટુકડો બાંધી અને મોઢાને ઢાંકી દેવાનું છે. 2-3 દિવસ માટે એને તમારે એક જગ્યાએ મૂકી દેવાનું છે. અંધારામાં નથી મૂકવાનું, પણ સીધો સૂર્યપ્રકાશ આવે એમ પણ નથી મૂકવાનું, પરંતુ એવા રૂમમાં કે રસોડામાં કે જ્યાં દિવસનો પ્રકાશ આવતો હોય, પ્રકાશ ખાલી પડતો હોય એમ, એવી રીતે અજવાળું પડતું હોય ટૂંકમાં, એવી રીતે તમારે એને મૂકવાનું છે. સીધો તાપ આવવો જોઈએ નહીં. તેને તમારે બહારથી માત્ર જોવાનું છે, અવલોકન કરવાનું છે કે એમાં કોષો, કૃમિ વગેરે કેટલાક હશે, જંતુઓ. કાચની બાજુ ઉપર ચડતા હશે, જમીન અને છોડ ઉપર પણ ચાલતા હશે. આ કરીને તમે જોયું કે મૃદાવરણમાં જીવન રહેલું છે. માટી હોય તો માટીના ઢેફામાં પણ જીવજંતુ હોય, તો એ મૃદાવરણમાં જીવ રહેલો છે. બરાબર છે બાળકો? આ પ્રવૃત્તિ દ્વારા તમે એ જાણી શકશો. ત્યાર પછીનું આવરણ આપણે ભણવાનું છે, એટમોસ્ફિયર, વાતાવરણ. આપણે ધોરણ 6માં તમે અભ્યાસ કરી ગયા, શીખી ગયા કે હવા એ વાયુઓનું મિશ્રણ છે. હવા એટલે શું? તો કે વિવિધ વાયુઓ. હવા આપણી આજુબાજુમાં છે. વાયુનું મિશ્રણ પૃથ્વીની ચારે બાજુ આવરી લે છે એને વાતાવરણ કહેવાય. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ હવાને પૃથ્વીની નજીક જ રાખે છે, તેમ છતાં હવા એ સ્થિર નથી. જેમ જેમ પૃથ્વીમાંથી ગરમી શોષે છે તેમ તેનો વિસ્તાર થાય છે. જ્યારે તેની ગરમી અવકાશમાં ફેંકાય ત્યારે હવા છે એ ઠંડી થાય છે, ઘટ બને છે અને પૃથ્વી તરફ આવવા લાગે છે, વહે છે. જેમ ગરમી અને ઠંડકના કારણે હવા ફરે છે એમ પૃથ્વી પોતાની ધરી ઉપર પણ ફરી રહી છે.
એટલે સપાટી ઉપરની હવા એની સાથે સાથે પણ ફરે છે. ગરમી અને ઠંડીના કારણે ઉપર અને નીચે પૃથ્વીના જે ધરીભ્રમણ છે, જેમ ભમરડો હોય એ બાળકો તમે જોયો હશે ફરતો, એમ આ પૃથ્વી આપણી છે ને એ પણ ફરે છે અને આ સપાટી ઉપર હવા પણ ફરે છે. હવે તમે સમજ્યા કે કેમ હવા સતત ગતિશીલ રહે છે, પવન આવ્યો આપણે એમ કહીએ તો પૃથ્વી ફરતી હોય એની સાથે સાથે ગુરુત્વાકર્ષણ બળના કારણે આ હવા વાયુઓ પણ ફરતા રહે છે, એટલે આપણને પવનનો મહેસૂસ પણ થતો હોય છે. પૃથ્વી ઉપર જે જીવંત પ્રાણીઓ છે તે વાતાવરણમાંથી શ્વાસમાં ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ છોડે છે. આપણે જાણીએ છીએ ઓક્સિજન એ આપણો પ્રાણવાયુ છે. હવા સતત ગતિશીલ હોવાથી આ સંભવ છે કે હમણાં શ્વાસ લેવામાં આવેલો ઓક્સિજનનો પરમાણુ આફ્રિકા અથવા એન્ટાર્કટિકાથી આવ્યો હોય, કારણ કે હવા ઓક્સિજનના વાયુઓ ગમે ત્યાંથી ગમે ત્યાં ફરતા રહે છે. તો આ વાત કરીએ આપણે વાતાવરણની. વાતાવરણમાં આ ઉપરાંત બાળકો ઘણા બધા વાયુઓ આવેલા છે અને એનો પણ અભ્યાસ તમે પાઠ્યપુસ્તકમાં પણ વધુ કરી શકશો. અહીંયા તમને ટૂંકમાં પરિચય આપેલો છે. ત્યાર પછી આપણે જાણીએ જીવાવરણ, બાયોસ્ફિયર. તો આ પાઠની શરૂઆતમાં આપણે જોયું કે પૃથ્વી એક એવો ગ્રહ છે કે જે જીવન છે. ત્યારબાદ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો કે પૃથ્વી ઉપર એવા બધા પરિબળો છે કે જેના કારણે આપણે જીવી રહ્યા છીએ, જીવન શક્ય બને છે. પ્રયોગો પણ કર્યા અને જોયું કે પાણી, જમીન અને વાતાવરણ એ વિવિધ અસ્તિત્વમાં છે. જ્યારે આપણે આ ભાગોને લાવીએ છીએ ત્યારે આપણને જે મળે છે એને બાયોસ્ફિયર કહે છે. બાયોસ્ફિયરમાં આપણે સજીવો બધા આવી જાય, પશુઓ, પ્રાણીઓ, જીવજંતુઓ, મનુષ્યો. સજીવ જ્યાં રહે છે અને એકબીજા સાથે સંપર્ક કરે છે એને એનું વાતાવરણ એટલે કે બાયોસ્ફિયર કહેવામાં આવે છે, જે પૃથ્વીની સપાટીથી થોડા કિલોમીટર સુધી વિસ્તરેલું છે. વાતાવરણમાં ફક્ત થોડોક કિલોમીટરનો વિસ્તાર ધરાવે છે. વાતાવરણ પણ છે, તમે ઉપર જાઓ 1400-1500 કિલોમીટર સુધી, ત્યાં સુધી તમને જે વાયુઓ છે ઓક્સિજન વાયુ મળે છે. બહુ ઊંચે જતા રહો તો પછી ઓક્સિજન ત્યાં નથી. તો આપણે જાણીએ છીએ કે અવકાશયાત્રીઓ જ્યારે અવકાશમાં જતા હોય ત્યારે ઓક્સિજનના બાટલા જે છે જોડે રાખવા પડતા હોય છે. હવે જીવનને સહાયક પ્રણાલી જટિલ છે, સંતુલિત છે. જલાવરણ, મૃદાવરણ, વાતાવરણ આ બધું જે છે એકબીજા સાથે સંકળાયેલું છે અને જીવાવરણ એના જ કારણે અસ્તિત્વમાં આવેલું છે. ખાલી જગ્યા પૂરવાની છે બાળકો અહીંયા તમારે, કે હવા જ્યારે ગરમ થાય છે ત્યારે કઈ તરફ જાય છે, ઉપર કે નીચે. ઠંડી થાય છે ત્યારે ખાલી જગ્યા તરફ જાય છે, એ પણ તમારે અહીંયા લખવાનું છે. પાણી એ ધરતીનો ખાલી જગ્યા 10% ભાગ રોકે છે. આગળ તમે અભ્યાસ કરી ગયા પાણી કેટલા 10% ભાગ રોકે છે તમારે અહીંયા લખવાનું છે. પાઠ્યપુસ્તકમાં પણ તમે એનો અભ્યાસ કરીને લખી શકો છો. સેન્દ્રિય પદાર્થો મૃદાવરણના કયા ભાગમાં જોવા મળે છે, અંદરના ભાગમાં, સપાટી ઉપર કે ભૂગર્ભમાં, એ પણ તમારે અહીંયા લખવાનું છે. હવે ત્યાર પછી પૃથ્વીના મિત્ર બનવું. આપણે આપણા ગ્રહના મિત્ર બનવાનું છે. તમે જાણો છો કે જો પૃથ્વી જેવી છે એવી ન હોત તો આપણે જીવતા ન હોત. આમ પૃથ્વી આપણને જીવન આપે છે. શું તમે પૃથ્વીના સારા મિત્ર બનવા માગો છો? હા, બરાબર. પરંતુ શું તમે જાણો છો કે હું દરરોજ ઘણી બધી વસ્તુઓ એવી કરું છું કે જે પૃથ્વીને નુકસાન પહોંચાડે છે, તો એટલે ખરાબ અસર કરે છે કે આપણો જીવ જોખમમાં લાવી શકે છે. ખાસ કરીને આપણે જે પ્રદૂષણ કરી રહ્યા છીએ, પ્રકૃતિને જે ખલેલ પહોંચાડી રહ્યા છીએ, નાની નાની વસ્તુઓ કરીને, વૃક્ષો છે તો કઈ કઈ એવી વસ્તુઓ છે તો એ પણ આપણે અહીંયા જોવાનું છે નીચે. જેમ કે આપણે વૃક્ષોને કાપી છીએ તો એ વસ્તુ આપણે ના કરવી જોઈએ. તમે પહેલેથી પ્લાસ્ટિકને ના પાડવાનું શીખ્યા છો, કારણ કે વાતાવરણને પ્રદૂષિત કરે છે. પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો જોઈએ નહીં, જે મૃદાવરણને બગાડે છે. વીજળીનો બગાડ ન કરવો જોઈએ. જરૂર ન હોય તો લાઇટ, પંખા, અન્ય ઉપકરણોની સ્વિચ બંધ કરી દેવી જોઈએ. બાળકો, પાણી પણ બચાવવું જોઈએ. વીજળીનું ઉત્પાદન પણ જ્યારે આપણે કરવાનું હોય ત્યારે ખૂબ પ્રદૂષણ ફેલાતું હોય છે, એટલા માટે કહેવામાં આવે છે કે વીજળી પણ બચાવો. જીવન માટે પાણી જરૂરી છે, પાણી બચાવો. આપણને જે ઓક્સિજન વાયુ મળે છે વાતાવરણમાં, એ વાતાવરણ જો પ્રદૂષિત થઈ જશે તો શુદ્ધ ઓક્સિજન નહીં મળે બાળકો, તો આપણા જીવનનું જોખમ છે. તો આપણે એ વાત પણ કરી દઈએ કે વાતાવરણને પણ બચાવવાનું છે. હવે અહીંયા પણ તમે આગળ યાદીમાં આ જે મેં વાત કરી અહીંયા લખી શકો છો કે બીજી કઈ કઈ બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે. ત્યાર પછી અહીંયા તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. શું તમે આજે કરેલી કોઈ ક્રિયા વિશે વિચારી શકો છો કે જેણે પૃથ્વીને નુકસાન પહોંચાડ્યું હોય? હવે એને કેન્દ્રમાં લખો અને આજુબાજુ બધી અન્ય ઘણી અસરો લખી શકો છો. જો તમારે આ ક્રિયાને પરિણમી શકે છે, અહીંયા એક ઉદાહરણ આપેલું છે. તમારે વિચારવાનું છે કે પર્યાવરણ નુકસાન થયું, તમે શું કર્યું? જેમ કે દાંત સાફ કરતી વખતે નળને ખુલ્લો મૂક્યો હતો એટલે કેટલો પાણીનો બગાડ થયો? તો આજુબાજુમાં લખ્યું છે કે ઘરમાં વીજળીનું મોટું બિલ, ઘરે પાણી ખેંચવા વધુ વીજળીનો વપરાશ થતો હોય છે,
વીજળી ઉત્પન્ન કરવા માટે વધુ કોલસો વપરાય છે, તો વધુ કોલસાનું ખોદકામ કરવામાં આવે તો બિહારની જમીન અને નદીનું પ્રદૂષણ પણ એના લીધે વધ્યું છે. માલગાડી ચલાવવા માટે વધુ કોલસો પણ વપરાય છે, બહારથી આવતી ટ્રેન વીજળી ઉત્પાદન એના માટે પણ કોલસો વપરાય છે. તો અહીંયા તમારે એક વસ્તુની વચ્ચે લખવાની છે અને ત્યારબાદ આ રીતે તમારે એનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે અને નુકસાની શું થઈ રહી છે એ પણ તમારે વિચારવાનું છે, ટૂંકમાં પર્યાવરણ બચાવવાનું છે. હવે અહીંયા આપણે આપણું બંધારણ નામનો એકમ શરૂ કરીએ છીએ, ઘરે સુખીએ. એમાં ભાવનગરમાં જોશી પરિવાર એ સુખી પરિવાર છે. હેતલ, વંદન અને તેમના માતા પિતા ખુશીથી જીવે છે. હેતલ 18 વર્ષની છે અને તેનો ભાઈ વંદન 13 વર્ષનો છે. આજે જ્યારે હેતલના માતા કામથી પરત આવી હતી, એક મહિલા ગૃહ ઉદ્યોગમાં જાય છે અને સુપરવાઇઝર તરીકે નોકરી કરી રહી છે. તેણે કહ્યું કે આજે એની ઓફિસમાં બધી મહિલાઓ ખૂબ જ વાતો કરતી હતી. પિંક નામની સરસ મૂવી રિલીઝ થઈ, પિંક છે, અને તે એક શક્તિશાળી અને અર્થપૂર્ણ ફિલ્મ છે કે બધા જ પરિવારના સભ્યોએ જોવી જોઈએ. તેથી પરિવારે આવતા રવિવારે ફિલ્મ જોવાનું નક્કી કર્યું. પરંતુ બીજા દિવસે એના પિતા મુસાફરીથી ઘરે આવ્યા અને કહ્યું કે પિંક એડલ્ટ મૂવી હોવાથી વંદન તેમની સાથે જોડાશે નહીં, કારણ કે તે સગીર છે. અને હવે વંદન ખરેખર ઉદાસ થઈ ગઈ અને પરિવાર સાથે મૂવી જોવા માટે ઉત્સાહિત હતી. તો અહીંયા વાત કરીને એક ઉદાહરણ આપ્યું છે કે કેમ ના જોઈ શકે. એના પિતાને પૂછ્યું કે કોઈ ફિલ્મ એડલ્ટ હોય અથવા તો યુનિવર્સલ જાહેર કરનાર કોણ છે, કોણ નક્કી કરે કે આ ફિલ્મ જે છે એ નાના બાળકોએ જોવી ના જોઈએ. તો 18 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિને કિશોર કહેવામાં આવે છે, પુખ્ત વયના નહીં, તો આવું કોણ નક્કી કરે છે. પિતાએ કહ્યું કે વંદન આમાંથી કેટલાક નિયમો છે, દિશાનિર્દેશો છે, આપણી ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે કેટલાક નિયમો. તો વંદને કહ્યું કે સરકારી અધિકારીઓ જે ઈચ્છે તે નિર્ણય લઈ શકે છે અને નિયમ બનાવી શકે છે. માતાએ કહ્યું, એવું નહીં બેટા વંદન, સરકાર જે કરવા માંગે કંઈ પણ કરી શકે છે, એવું નહીં. એક રાષ્ટ્ર તરીકે આપણી પાસે દસ્તાવેજ હોય છે, ભારત પાસે કેવો દેશ બનાવવાની ઈચ્છા ધરાવે છે એ આપણું સરકારની રચના કેવી રીતે થશે એ આમાં લખેલું હોય છે. એટલું જ નહીં, આ દસ્તાવેજમાં નિયમો લખેલા હોય છે, સરકારના નિર્ણયો જે લેવાના હોય છે, નીતિઓ જે હોય છે એ નિયમો પણ એમાં લખેલા હોય છે. અને હેતલે કહ્યું કે હા, અમે અમારી શાળામાં વાંચ્યું કે આ દસ્તાવેજને ભારતનું બંધારણ કહેવામાં આવે છે. તો આ વાત કરી હતી આપણે ભારતના બંધારણની, આપણા દેશને સુચારું રીતે ચલાવવા માટે, આપણા દેશમાં સંચાલન સારું થાય, કાયદો વ્યવસ્થા જળવાય એટલા માટે આપણા દેશનું બંધારણ નક્કી થયેલું છે. અને એ છે ભારતનું બંધારણ. અહીંયા આપણે વિષય પ્રવેશ કરી ગયા છીએ અને હવે આપણે ભારતનું બંધારણ વિશે માહિતી મેળવવાના છીએ. કોઈ પણ સંગઠન, કાર્યાલય હોય કે પક્ષ હોય, સરકાર ચલાવવા માટે નિયમોનો સમૂહ હોય જેને વ્યવસ્થિત સંકલન કરેલું હોય, જે બંધારણ તરીકે ઓળખાય છે. નિયમોનો સમૂહ કે જે દેશ ચલાવવાની રીત વ્યાખ્યાયિત કરે છે અને તેનું વર્ણન કરે છે તેને રાષ્ટ્રનું બંધારણ કહેવામાં આવે છે. બંધારણ લેખિતમાં પણ હોઈ શકે બાળકો, લખાણ વગરના સ્વરૂપમાં પણ હોઈ શકે. રાષ્ટ્રનું બંધારણ એ નાગરિકો વતી લખાયેલું હોય છે. બંધારણમાં કેટલાક નિયમો હોય, માર્ગદર્શિકા હોય, પ્રક્રિયાઓ હોય. તમામ નાગરિકો, સરકાર અને કચેરીઓ પણ બંધાયેલ છે. બંધારણ એ રાષ્ટ્ર ચલાવવા માટેનો એક સર્વોચ્ચ દસ્તાવેજ છે. અમારા બંધારણનો વિકાસ એનો વિસ્તૃત અને લાંબી વિસ્તૃત અને પ્રક્રિયા દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં ઘણા નેતાઓ, સ્વપ્નદ્રષ્ટાઓ અને નિષ્ણાતો એમાં ભેગા થયા હતા. આપણું જે બંધારણ છે એ ઘડવા માટે પણ આ રીતના નેતાઓ છે એ ભેગા થયા હતા અને એ લોકોએ ઘણી બધી બેઠકો કરી હતી અને બંધારણની રચના થઈ હતી. એમાં નિષ્ણાતો હતા, જેમાં આપણા રાષ્ટ્રપતિ પણ હતા, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા, આ ઉપરાંત ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર પણ હતા કે જે બંધારણના ઘડવૈયા તરીકે ઓળખાય છે. આપણે આગળ જાણીશું. તમે ક્યારેય નોંધ્યું છે કે છેલ્લા વર્ષોમાં 14 એપ્રિલે આપણી શાળામાં ડૉક્ટર આંબેડકર જયંતિ કારણે કોઈ કારણસર બંધ રહી હતી? તો હા, ડૉક્ટર બી આર આંબેડકર મોટી ટીમમાં નાની ટીમનું નેતૃત્વ કરી રહ્યા હતા, જેમાં ખરેખર ભારતીય બંધારણની રચના કરવાની ભૂમિકા હતી. ડૉક્ટર આંબેડકરની અધ્યક્ષતા હેઠળ પેટા સમિતિએ બંધારણને આખરી આકાર આપ્યો હતો, એટલે કે ડૉક્ટર આંબેડકર જે હતા એમાં મુખ્ય હતા. બંધારણ સભા દ્વારા 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ સુધીનો સમયગાળો અને 166 જેટલી બેઠકો એમાં યોજાઈ હતી. અન્ય રાષ્ટ્રોમાંથી પણ આપણે બંધારણનો સ્વીકાર કરેલો છે કેટલાક ભાગો, જેમાં બ્રિટન, આયર્લેન્ડ, ફ્રાન્સ, યુનાઇટેડ સ્ટેટ અમેરિકામાંથી પણ કેટલાક નિયમો લીધા છે. 26 નવેમ્બર 1949 રોજ બાળકો આપણા બંધારણ પસાર કરવામાં આવ્યું, જેનો અમલ 26 જાન્યુઆરી 1950 રોજ કરવામાં આવ્યો. એટલા જ માટે આપણે બાળકો 26 જાન્યુઆરીને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ.
હવે આ બાબતે વિચારો કે ભારતના નાગરિક તરીકે જો તમે અને હું આપણા તમામ પાયાના અધિકારનો આનંદ માણવા માગતા હોઈએ તો આપણી ફરજ પણ છે કે બીજા ભારતીય નાગરિકોના જે અધિકારો છે એને જોખમી નથી તેની ખાતરી કરવી પણ શું આપણી ફરજ નથી? તેથી જો આપણે માસ્ક અને સેનિટાઇઝર્સનો ઉપયોગ કરવો જરૂરી છે એ સુનિશ્ચિત કરવા માટે આપણે ફક્ત તંદુરસ્ત જ નહીં પરંતુ આપણા મિત્રો અને નાગરિકોને ચેપ ન લાગે એ બાબતે પણ આપણે ચેતવણી ન આપીએ તો શું આપણે કોરોનાથી સાવચેત સલામતીનું પાલન ન કરવું જોઈએ? તો એટલું જ કહેવા માગે છે, આપણા દેશને બચાવવા માટે, આપણા દેશના નાગરિકોને બચાવવા માટે આપણે ફરજિયાત માસ્ક પહેરવું જોઈએ, વારંવાર સાબુથી અથવા સેનિટાઇઝરથી હાથ ધોવા જોઈએ અને 2 મીટરનું દરેક વ્યક્તિથી અંતર રાખવું જોઈએ. એ આપણી ફરજ છે બાળકો. આપણા બંધારણની જે વિશેષતાઓ છે એની હવે આપણે અહીંયા વાત કરવાના છીએ. તો હવે આપણે જોઈએ ભારતના બંધારણની શું લાક્ષણિકતાઓ છે. તો ભારતનું બંધારણ એ ભારતને પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે ઘોષણા અને વ્યાખ્યાયિત કરવાનો માર્ગ હતો. આપણા બંધારણની રચના કરતી વખતે રાષ્ટ્રના જે બંધારણો છે એનો ઉલ્લેખ કર્યો હોઈ શકે, પરંતુ આપણું બંધારણ આપણા માટે છે, ભારત માટે એક વિશિષ્ટ બંધારણ છે. આપણા બંધારણની કેટલીક સુવિધાઓ શું છે તે આપણે જોઈએ. તો લોકશાહીનું સ્વરૂપ પહેલું છે, આપણું શાસન જે છે તે લોકશાહી સ્વરૂપનું છે. એનો અર્થ શું છે? તો ભારત દેશે સરકારની લોકશાહી પ્રણાલી અપનાવી છે. આપણા દેશમાં લોકશાહી છે, નાગરિકો ભારતના નેતાઓને પસંદગી કરે છે અને પછી એ નેતાઓ સરકાર બનાવે છે. ભારતનો કોઈ પણ નાગરિક કોઈ પણ નિયમોનું પાલન કે ગુનાહિત મુક્ત વગેરે ચૂંટણી લડી શકે છે. આપણે કોઈ પણ વ્યક્તિ પણ ચૂંટણી લડી શકે છે અને ચૂંટણી દ્વારા એ જીતીને નેતા બની અને સરકાર બનાવી શકે છે. એમાં ધર્મ, જાતિ, વર્ગ કે લિંગને ધ્યાનમાં લેવામાં આવતું નથી. તો એ લોકશાહી છે. અમારા નેતાઓ અમારા પ્રતિનિધિઓ છે. નાગરિકો તરીકે આપણે શું નક્કી કરવું, શું જવાબદારી? તો આપણે જવાબદાર છીએ કે અમારી પાસે જે સરકાર છે, જે રાષ્ટ્ર છે, એની સુરક્ષા થાય, એની સલામતી થાય અને સાર્વભૌમત્વને એની અગ્રતા તરીકે રાખવામાં આવે એવા નિયમો, નીતિઓ અને કાયદા આપણા નાગરિકોના કલ્યાણ માટે જ છે. રાષ્ટ્ર એ ચૂંટણી પ્રક્રિયામાં અમે અમારી ભાગીદારી છે, એટલે કે આપણે મતદાન કરવું એ આપણી ફરજ છે. આપણા દેશમાં દર 5 વર્ષે સામાન્ય ચૂંટણી યોજાય છે અને 18 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો પોતાનો મત જે છે આપવા પાત્ર ગણાય છે અને દરેકે પોતાનો મત જે છે આપવો જરૂરી છે. ત્યાર પછીનું આપણું બીજું લક્ષણ છે બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર. બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર એટલે શું બાળકો? તો સરકાર અને એનું જે શાસન છે, એની જે વ્યવસ્થા છે, એમાં કોઈ પણ ધર્મના આધારે, કોઈ પણ ધર્મ કે ધારાધોરણના આધારે થતું નથી. એ લોકશાહીનું મુખ્ય લક્ષણ છે બિનસાંપ્રદાયિકતા. નાગરિકોને તેમની જે શ્રદ્ધા છે, એમનો જે સંપ્રદાય છે, એમનો જે ધર્મ છે, એના આધારે પણ કોઈ પણ ભેદભાવ રાખવામાં આવતો નથી. દરેક ભારતીય નાગરિકને પોતાની પસંદગીના ધર્મને અનુસરવાનો અધિકાર મળી ગયો છે. તો એવો અધિકાર આપણા બંધારણમાં આપવામાં આવ્યો છે. પ્રજાસત્તાક છે આપણી, આપણું રાષ્ટ્ર પ્રજાસત્તાક રાષ્ટ્ર છે. તો પ્રજાસત્તાક એટલે શું? કે એક સરકાર કે જે લોકો પાસેથી પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે સત્તા મેળવે એવું નથી. ચૂંટાયેલા પ્રતિનિધિ હોય એ જ સરકાર બનાવી શકે છે. ચૂંટાયેલા જે પ્રતિનિધિ હોય ચૂંટણીમાં એ નાગરિકો સેવા આપે છે, લોકપ્રિય હોય છે, જાહેર સેવકો તરીકે એને ઓળખવામાં આવે છે. તો અહીંયા કોઈ એવું નથી હોતું કે વંશ પરંપરાગત સત્તા નથી, કેમ જે રાજાનો એક પુત્ર અને પછી એનો એના પુત્રનો પુત્ર રાજા બને એવું નથી. કોઈ વ્યક્તિ એક માત્ર વંશજ હોવાના કારણે સત્તા મેળવી શકતો નથી. આપણો દેશ પ્રજાસત્તાક રાષ્ટ્ર છે. સમવાય રાજ્ય છે. સમવાય રાજ્ય એ શું બાળકો? તો વિષયોનું વિતરણ થાય છે કે જેના ઉપર કેન્દ્ર અથવા રાજ્ય સરકારના કાયદા ઘડી શકે છે. એટલે કે આપણે 3 સૂચિ છે, સંઘ સૂચિ, રાજ્ય સૂચિ અને સંયુક્ત સૂચિ. સંઘ સૂચિ, કેન્દ્ર સરકાર દ્વારા જે નિયમો કાયદાઓ ઘડવામાં આવે છે એ આખા રાષ્ટ્રને લાગુ પડે છે, તમામ રાજ્યોને લાગુ પડે છે. રાજ્ય સરકાર દ્વારા એ રાજ્ય માટે પણ લાગુ પડે છે. ઉદાહરણ તરીકે સંરક્ષણ સંઘની સૂચિ હોય, એવી સૂચિની યાદી હોય છે કે જેમાં નીતિઓ એની નક્કી કરવામાં આવે છે કે સંરક્ષણ બાબતે આપણે શું શું કરવું જોઈએ, કયા પગલાં લેવા જોઈએ. તો વિવિધ રાજ્યો અને એના વિશે વિવિધ નીતિઓ બનાવી શકતા નથી, કારણ કે એ દેશની સલામતી માટે છે. તો એ સંઘ સૂચિમાં સમાવેશ થતો હોય, કેટલીક બાબતોનો રાજ્ય સૂચિમાં સમાવેશ થતો હોય, કેટલીક બાબતો સંયુક્ત છે, બંનેની જવાબદારી છે, કેન્દ્ર અને રાજ્ય. જેમ કે શિક્ષણ, તો જેની મોટી સત્તા રાજ્ય સરકાર પાસે રહે છે. તો આ રીતે સમવાય રાજ્ય આપણા દેશમાં એક લક્ષણ છે આપણા બંધારણનું. ત્યાર પછી જોઈએ મૂળભૂત અધિકારો. તો ભારતનું બંધારણ એના તમામ જે નાગરિકો છે એને મૂળભૂત અધિકાર પૂરા પાડે છે. જેમ કે કોઈ કારણસર નાગરિકના મૂળભૂત અધિકારને ધમકી આપવામાં આવી રહી છે તો નાગરિક સીધે સીધા ભારતને સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે.
કોઈપણ અધિકાર આપણને ક્યારેક મળતો ના હોય તો આપણું બંધારણ આપણને અધિકાર આપે છે. વિવિધ પ્રકારના અધિકારો આપણને આપવામાં આવ્યા છે. વાણી સ્વાતંત્ર્યનો અધિકાર છે, આપણને કોઈ પણ કામ ધંધો કરવાનો અધિકાર છે. મતલબ કે જે આપણા દેશનો વિકાસ થતો હોય, જે રાષ્ટ્રનો વિકાસ થતો હોય, એવા કાર્યો તમે કરી શકો છો, તો એ આપણું બંધારણમાં મૂળભૂત અધિકારો છે એ આપવામાં આવ્યા છે. ભારતીય નાગરિકોના મૂળભૂત જે અધિકારો છે એની બાંહેધરી છે કે દેશના રહેવાસીઓ જ્યાં સુધી તેઓ દેશમાં રહે છે ત્યાં સુધી શાંતિપૂર્ણ જીવન જીવી શકે છે, એ રીતનું આપણું બંધારણ છે. તો આપણા આ બંધારણના જે લાક્ષણિકતાઓ હતી એની ટૂંકમાં પરિચય મેળવ્યો છે. પાઠ્યપુસ્તકમાં તમે વધુ વિગતે જાણી શકશો. અહીંયા આપણે આ ભારતનું જે આપણું બંધારણ છે એના વિશેની ચર્ચા પૂર્ણ કરીએ અને આ મોડ્યુલ પણ પૂર્ણ થઈ ગયું. સામાજિક વિજ્ઞાનની 2 એકમની પ્રવૃત્તિઓ અને એનું જે વિષયવસ્તુ એને સમજવાનો પ્રયત્ન કર્યો છે. વિડીયો ગમે તો લાઇક કરજો, આપણા ગ્રુપમાં શેર કરજો અને નવા મિત્રો હોય અને સબસ્ક્રાઇબ બટન ના દબાવ્યું તો સબસ્ક્રાઇબ બટન દબાવી દેજો. આવી જ રીતે આપણે આગળ ભણતા રહીશું અને સોશિયલ સાયન્સ મટીરિયલ ચેનલ તમે જોતા રહેજો. સામાજિકના વિવિધ વિડીયો તમને આ ચેનલમાં જોવા મળશે. મળી છે નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો.